રાષ્ટ્રને સમર્પિત ઓટીટી ઇન્ડિયામાં હું છું ધ્રુવેશ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કેમિકલ યુક્ત થેલીની ડોલાઈ થાય છે, તેનાથી થતા પ્રદૂષણથી ખેડૂતોના પાક બગડી રહ્યા છે. વેગડી જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં કેમિકલથી પ્લાસ્ટિકની થેલીઓની ડોલાઈ થતી, જેથી ગેસનું પ્રદૂષણ હવા મારફતે ફેલાતા 200 થી 250 વીઘામાં આવેલ પાક બગડી ગયો. ખેતરમાં ઉભો પાક સુકાઈ જતા ખેડૂતોએ પોતાનો બગડી ગયેલા પાકને સળગાવી નાખવાનો વારો આવ્યો છે, તો લાખો રૂપિયાનું નુકસાન પણ થયું. ત્યારે વેગડી ગામના ઘણા ખેડૂતોએ પણ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. મારી જમીન વેગડી જીઆઈડીસી ની પાછળ આવેલ છે. હાલમાં કપાસનું વાવેતર કરેલ હતું, પણ કપાસના પાકમાં જે વેગડી જીઆઈડીસી છે એના જે કેમિકલના હવામાં ભળવાથી એ મારા પાકમાં લાગેલ છે કપાસમાં, એના હિસાબે કપાસનો પાક ફેલ થઈ ગયેલ છે. એમાં બકરા મૂક્યા પણ બકરા પણ ખાતા નથી, એના હિસાબે ઉપાડી અને સળગાવી દીધેલ છે. મારા સિવાય આજુબાજુમાં લગભગ 200 થી 250 વીઘાનું વાવેતર છે કપાસનું, બધાને કપાસ ફેલ થઈ ગયેલ છે. ખેડૂતોનું કહેવું છે કે પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું છે, પરંતુ ખેતરોની આગળ વેગડી જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના કારખાનામાં કેમિકલ યુક્ત પ્લાસ્ટિકની થેલીઓની ધોલાઈ કરવામાં આવતા પ્રદૂષણ હવા મારફતે ખેતરોમાં કપાસના પાકને ભારે નુકસાન કરી રહ્યું છે. આ નુકસાનીથી છોડ મુરઝાઈ ગયા છે, તો પ્લાસ્ટિકના કારખાનામાં કેમિકલ યુક્ત પ્લાસ્ટિકની થેલીઓની ધોલાઈથી 200 થી 250 વીઘા જમીનમાં વાવેલ પાક બગડી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વેગડી જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના કારખાનામાં સંચાલકોને અનેક વખત રજૂઆત કરાઈ, તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. ખેડૂતોની આખા વર્ષની મહેનત, બિયારણ, દવાઓનો ખર્ચ બધું જ માથે પડે છે, ઉપરથી પાક બગડતા લાખો રૂપિયાનું નુકસાન પણ થાય છે, તેવું વેગડી ગામના સરપંચ અને સ્થાનિક ખેડૂતો પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી. રજૂઆતમાં એવી છે સાહેબ, મારે જે આ સીમ જમીન આવેલ છે, વેગડીની સીમ જમીન, એના ઉપરવાસના ભાગે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે. એ જીઆઈડીસી વિસ્તારની અંદરથી કેમિકલયુક્ત જે થેલીઓ બહારથી મંગાવી અને એ જે ધોલાઈ કરે છે, એની અંદરથી એવા પ્રકારનો ગેસ છૂટે છે કે જેને કારણે આ નીચેના ખેડૂતોનો બધાનો પાક નિષ્ફળ જાય છે, અને નિષ્ફળ ગયેલો છે, પણ હાલની તરીકે એક પણ ખેડૂત એમાંથી 1 રૂપિયાની પેદાશ લઈ શકે એમ નથી. સમાચારો માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા.